બેન પ્રજાપતિ અતિવૃષ્ટિ વરસાદને કારણે જે શાકભાજીના ભાવ આસમાને ચડી ગયા છે એ આમ ગૃહિણીને પરોડે એવું નથી કાંદા લસણ ડુંગળી ટમેટા બધાનો ભાવ ખૂબ જ વધી રહ્યો છે તો આમ જનતા કરે તો શું કરે આ માટે આપને હાલો અંશાબેન બકાલી ખરીદવા વાળા બોલી છે શાકભાજી ધંધો કરી છે પેલા અમારે 20 કિલો આવતું ઉંધડું આવતું અત્યારે 70-80 કિલો જાય છે તો અટાણે લેવા વાળાને કઈ નથી માફક માગતો કારણ કે બહુ મોંઘું બકાલું છે એથી લેવાતું નથી એમાંથી બેસાતું નથી તો અમારે કરવું શું આ બહુ મોંઘું થઈ ગયું છે માલના પૈસા અમારે મજૂર માણાને થતા નથી તો કરવું શું અમારે બગસરા રેખાબેન પરમાર બોલું છું અત્યારે શાક માર્કેટની અંદરમાં આવેલા ખરીદી કરવા અને શાક માર્કેટની અંદર અમે જે બટેકા ડુંગળી લસણ અને સામાન્ય આપણે ટમેટા અને જે શાકભાજી લેતા હોય અત્યારે એનો ભાવ 100 રૂપિયાનો જે કિલોનું હતું એ અત્યારે 200 છે અને સામાન્ય ડુંગળી જે 15 મળતી હતી અત્યારે 70-50-60 એ હાલે છે ભાવ અને બટેકા 10-15 મળતા હતા અત્યારે 25 રૂપિયા ભાવ બોલે છે અને શાકભાજી અંદર તદ્દન 80 રૂપિયા 90 રૂપિયા કિલો છે મારું નામ શાંતિભાઈ ડાભી છે બગસરા હું ડુંગળીનો વેપારી છું બગસરા યાર્ડમાં છું પહેલાં જે ડુંગળીના બજાર હતા 10-20 રૂપિયા પરંતુ અત્યારે અતિવૃષ્ટિના કારણે ડુંગળીના ભાવ એટલા ઉચકાઈ ગયા છે જેથી ગૃહિણીને ખરીદવામાં બહુ તકલીફ પડે છે પહેલાં જે કિલો 2 કિલો લેતા એની જગ્યાએ અત્યારે 250-500થી કામ ચલાવે છે જે બજેટની અંદર શાકભાજી બધા આવી જતા એને બદલે અત્યારે જે ગરીબોની કસ્તુરી કહેવાતી ડુંગળી અત્યારે જે 50 રૂપિયા બજાર થઈ ગઈ છે એને લીધે બધા 250-500 અને મધ્યમ વર્ગને તો આવું ડુંગળી થાળીમાં લેવી બહુ દુર્લભ થઈ ગઈ છે એવો અત્યારે ડુંગળીના ભાવ થઈ ગયા છે જેને લીધે અત્યારે અમારા વેપારની અંદર 50% ફેર પડી ગયો તો જેથી કરીને હવે જો નવો પાક આવે અને કંઈ ફેરફાર થાય ત્યારે થોડોક વેપારમાં ફેરફાર પડે અને બધા સામાન્ય વર્ગને